અમે આજે અમદાવાદ સોરઠિયા પ્રજાપતિ દ્વારા અમારા સંત અમારા સમાજના સંત શ્રી ગોરાકુંભાર વિશે કહેવાતા સ્વામિનારાયણ સાધુના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમારા સમાજની ખૂબ જ લાગણી દુભાણી છે. તો એ લાગણી ના દુભાય અને વારંવાર આવા નિવેદનો ના આપે એના માટે આજે સમાજ એકત્રિત થઈ અમદાવાદ દ્વારા આવ્યા છે અને કલેક્ટર સાહેબને અમારો આવેદન પત્ર આપી અમારો વિરોધ નોંધાવીએ છીએ અને ફરી પાછા સ્વામી સ્વામીજી સ્વામીના ધર્મનો અમારો કોઈ વિરોધ નથી, પણ એની અંદરમાં કહેવાતા આવા સાધુ સંતો જે બની બેઠા છે, જે એમના બફાટ અને બિનજવાબદારીપૂર્વકના એના વર્તન છે, એની સામે અમારો સમાજનો વિરોધ છે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અમારો વાંધો નથી, એના સાધુ જે આવો બકવાસ કરે એની સામે અમારો વિરોધ છે. અને અમારી સરકારશ્રીને એવી નમ્ર વિનમણી છે કે ફરી પાછા આવા આવા નિવેદનો કરી અને કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિની લાગણી ના દુભાવે એવી અમારી અપેક્ષા છે. જો આ અમારી વાતને ધ્યાનમાં આપવામાં નહીં આવે તો અમારો સમાજ જે અત્યારે ઉગ્ર સ્વરૂપમાં એના કરતાં પણ વધારે ઉગ્ર સ્વરૂપમાં આવશે. અત્યારે અમે મૌન રેલી સ્વરૂપે આવ્યા હતા અને હજી પણ અમે બીજો અમારા સમાજને એકત્રિત કરી અને ગામે ગામેથી બધા આવેદનપત્રો આપશે અને જો એનો કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવે તો અમે ઉગ્ર સ્વરૂપમાં પણ અમારા સમાજના યુવાનો અમારી સાથે છે અને અમે ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવશે. જય જય પ્રજાપતિ, જય જય પ્રજાપતિ, જય જય પ્રજાપતિ, જય જય પ્રજાપતિ. માંગ શું છે આવેદનપત્રમાં? હાલ અમારી માંગ એ છે કે આવા બની બેઠેલા સાધુ સંતોને કોઈ સખત અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. સાહેબ, આપે કોઈ આ કાર્યવાહી કરવા માટે કોઈ નિશ્ચિત સમય આપ્યો છે કે આટલા ટાઈમમાં? ના, એવો કોઈ સમય નથી આપ્યો, પણ હજી અમે આના પછી પણ અમારી રેલી ગામડે ગામડે ચાલુ છે. જો અમે રાહ જોઈએ છે ટૂંક સમયમાં, જો આનો કોઈ ઉકેલ નહીં આવે જલ્દી તકે તો અમે ફરી પાછું ઉગ્ર આંદોલન સાથે અમે અંદર આવેદન પત્ર આપીને આવ્યા છો કલેક્ટર કચેરીમાં, તો કલેક્ટર શ્રીનું જણાવ્યું અમને. અમે જે આ શાંત રેલી લઈને અહીંયા કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં અમે અમને મુલાકાત આપી, ખૂબ જ અમને શાંતિથી સાંભળ્યા છે અને અમારી જે આ રજૂઆત છે એ વિશે ઘટતું કરવાની અમને પૂરી બાંહેધરી પણ આપી છે કે ભાઈ આગળ ન થાય એવું અમે એ બાબતનું જે કંઈ તકેદારી લેવી પડશે એ લઈશું અમે. તમે આવેદનપત્રમાં એવી કોઈ સ્પેસિફિક વ્યક્તિને સામે ફરિયાદ થાય એવી કોઈ માંગ કરી છે? હવે જે અમારા સમાજ જે પ્રજાપતિ સમાજમાં અમારા ભક્ત જે થઈ ગયા જે સંત થઈ ગયા છે એના વિશે જે કંઈ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે કે જે વાણીવિલાસ કરવામાં આવ્યો છે એનો અમે સાહેબની સમક્ષ વિરોધ દર્શાવ્યો છે અને અમારા આવેદનપત્રમાં પણ એ અમે મેન્શન કર્યું છે કે આવા જ્યારે આપણે દેશની સંસ્કૃતિ એટલે કે જે ભારતીય સંસ્કૃતિ છે જે સનાતન સંસ્કૃતિ છે એની ઉપર જ્યારે આવા કંઈક ગેરવ્યાજબી જે કંઈ વાણીવિલાસ કરવામાં આવે છે એ વ્યાજબી નથી અને અમારી એ લાગણી દુભાણી છે. કેમ કે આજે અમારા જે ભક્ત થઈ ગયા છે એની ઉપર ટિપ્પણી કરવામાં આવી છે, આવતીકાલે બની શકે કે નરસિંહ મહેતા વિશે પણ કોઈ ટિપ્પણી કરી દે તો આ ક્યાં સુધી ચાલશે? એટલે અમારો આ સખત વિરોધ છે, દુઃખદ વિરોધ છે. કેમ કે અમે પ્રજાપતિ સમાજ છે એ એક શાંત સમાજ છે, અમે કોઈ કોઈ જાતને પેલામાં માનતા નથી, પણ જ્યારે અમારા સંતો હોય અમારા ભક્તો વિશે જ્યારે કોઈ ગમે તે રીતે વાત કરી જાય અને ગમે તે ભાષામાં વાત કરી જાય એ અમને સહન થાય એવું નહોતું. સાહેબ, આપની ફર્ધર શું સ્ટ્રેટેજી રહેશે આ બાબતના મુદ્દા પર? અમે આજે જે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલું છે અમને પ્રશાસનમાં કલેક્ટર સાહેબના પૂરી શ્રદ્ધા છે કે યોગ્ય પગલાં લેશે, પણ અમારા સમાજની એવી માગણી છે કે જે રીતે યુટ્યુબ ઉપર એને વિડીયો મૂકીને સમાજની લાગણી દુભાવી છે અને એ બાબતે વિડીયો ઉપર અમારા સમાજના અગ્રણીઓને બોલાવી અને એની સમક્ષ માફી માગે તો આપણી હિન્દુ સંસ્કૃતિનું જતન થાય એમ છે. નહીતર ક્યાંક ને ક્યાંક એલફેલ રીતે માફી માગતો જૂનો વિડીયો કે ફોટા સાથે કે સર્ટિફિકેટ જેવું મૂકીને માગે છે એમાંય છેતરામણી છે સાહેબ. એમાં અમને સંતોષ થાય એવું નથી, પણ અમારા 5 આગેવાન ગુજરાતના અમદાવાદના એને મળી એની સામે માફી માગે તો અમારા અમને દુઃખ તો ઘણું થયું છે, પણ દુઃખ ઉપર એમ થોડું આશ્વાસન મળે કે ચલો આપણો હિન્દુ સંપ્રદાયનો એક સ્વામિનારાયણ ભાગ છે એના સંત આવું બોલ્યા છે તે ચલો હવે આપણે જવા દઈએ. અમને સરકારમાં વિશ્વાસ છે, સરકારશ્રીનો શું જવાબ મળીએ એ પછી આગળ ઉપર અગર અમને જરૂર લાગશે અમારા સંતો અમારા વડીલો કંઈ કહેશે તો આગળ ઉપર વિચારશું.